વેલકમ સ્ટુડન્ટ્સ આપણે આજે ધોરણ આઠમાં જે મેઇન પાર્ટ છે ચેપ્ટર વન આપણે ગયા લેક્ચરમાં પૂરું કર્યું તો આજે બીજો પાર્ટ છે જોવાનું જોવાનો છે એમાં મેઇન એક્ટિવિટી છે ફોર સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત એમાં જુઓ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર એડ નાઇ જેમ્સ ઇન ઇઝ કોર્ટ ગ્રેટ રૂલર એટલે કે જે શાસક હતો મહાન શાસક ઇન્ડિયાનો અકબર એની પાસે એના દરબારમાં નવ રત્નો હતા ધઈ જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ એટલે ગ્રેટેસ્ટ એટલે કે એના ક્ષેત્રમાં કોઈ ગીત ગાતું હોય તો કોઈ સારું ગીત ગાતું હોય પછી એક હતો બિરબલ તો એ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો બરોબર એ રીતે અલગ અલગ એના ક્ષેત્રમાં બહુ માહેર હતા વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન અને એમાંથી એક હતો તાનસેન એક ખૂબ જ સંગીતકાર ગાયક હતો કલાકાર હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ એ તાનસેન હતો એ રાજા માટે ઘણા અલગ અલગ પ્રકારના મ્યુઝિક વગાડતો હતો એ પ્લેડ રાગાસ લાઈક મ મલકાંશ દીપક કેદાર મલહાર એટસેટ્રા એટલે એ રાજા માટે ઘણા રાગાતો હતો મલ્કાંશ દીપક કેદાર હાથ મલ્હાર રાગ એવા બધા અલગ અલગ તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલહાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા એ મલ્હાર રાગ એટલે તાનસેન એના જે રાગ હતો મલહારાગ એમાં થોડુંક ઇન્વેન્શન કર્યું એટલે કે થોડુંક નવું નવું એમાં વસ્તુ નાખી અને નવો રાગ બનાવ્યો એનું નામ આપ્યું મિયા મલહારાગ વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન ઇઝ કોર્ટ હવે એક સાંજે રાજાએ એના દરબારમાં કીધું હિ સાઇડ ટુ તાનસેન તાનસેને કીધું ઉસ્તાજી પ્લે સમથિંગ ન્યુ ટુ ન્યુર તાનપુર એન્ડ પેંકસ એ પહેલાં એણે કીધું કે તમે તમારા તાનપુરા ઉપર કાંઈક નવું વગાડો અને બધાને ખુશ કરો તાનસેન એગ્રીડ એટલે એ તાનસેન રાજી થઈ ગયો કે હા હી ટોક ઇઝ તાનપુરા એણે એનો તાનપુરા લીધો હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી એણે એને રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું ધ કોટ બી કેમ કામ એન્ડ ક્વાઇટ કામ એટલે એકદમ એનામય થઈ ગઈ કે એના રાગ ઉપર જ એકદમ શાંત થઈ ગઈ અને ક્વાઇટ એટલે સાવ ચૂપ થઈ ગઈ કારણ કે આ તાનસેન ગાતો હતો ત્યારે પીપલ ફોર એવરીથિંગ એન્ડ અરાઉન્ડ ધેમ પીપલ હતા એ બધું ભૂલી ગયા અને એની આસપાસનું શું થતું હતું એ બધું ભૂલી ગયા આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેસ વન્ડરફુલ ઇઝ અને થોડીક વાર પછી રાજાએ એની આંખો ખોલી અને પછી કીધું કે ખૂબ જ સરસ સુપર બાય લિસન ટુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ કે સુપર છે એટલે સરસ છે હું રોજ તમને સાંભળું છું પણ આ બધા કરતાં સારું હતું અને તાનસેન બોર્ડ એટલે કે નમન કરવું રાજાને ઝૂકીને સલામ કરે એમ નમન કરવું એમ તાનસેન નમન કર્યું આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સાઇડ ધ કિંગ એટલે રાજાએ કીધું કે મને લાગે છે કે આખી દુનિયામાં તમારા જેટલો મોસ્ટ વન્ડરફુલ વોઇસ કોઈનો નહીં હોય વેલ માય લોડ ધેરી સમ સમુ સિંગ્સ બેટર ધેન આઈ સેટ તાનસેન એટલે તાનસેને કીધું કે મહારાજ મારા કરતાં પણ વધારે કોઈ સારું ગાય છે એવું છે રિયલી રાઇટ ધ ડિસબિલિવિંગ ડિસબિલિવ એટલે કે ન માનતા હોય એવી રીતે કીધું કે સાચું તેને આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ કેન યુ અરેન્જ ઇટ આસ્ તો એ કે મારે એને સાંભળવા છે તું એને લઈ આવીશ મારા કોર્ટમાં તાનસેન સુક ઇઝ હેડ અને એણે એનું માથું ધૂણાવ્યું અને કીધું કે એમ ફ્રેડ ડી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એ કે મને બીક છે કે એ કદાચ કોર્ટમાં નહીં આવી શકે વોટ ઇવન ઇફ હી ઇયર્સ ધેટ ધ કિંગ ઇમ સેલ્ફ રિક્વેસ્ટેડ કે શું રાજાએ કીધું કે એમ સાંભળશે કે રાજા એને બોલાવ્યા તોય નહીં આવે નો નોટ ઇવન ધેન એટલે તાનસેને કીધું કે ના આવું સાંભળશે તોય નહીં આવે અકબર વોઝ વેરી ઇગર ટુ મીટિંગ ઇગર એટલે કે આતુર એટલે અકબર હતો એને ખૂબ આતુરતા જાગીને મળવાની વેરી વેલ ઉસ્તાદજી સેટ ધ કિંગ વિથ અ સ્માઇલ લુકડ ઇન ટુ તાનસેન સાઇસે એણે કીધું કે વેરી વેલ ઉસ્તાદજી કંઈ વાંધો નહીં અને સ્માઇલ આપીને તાનસેનની આંખો સામે જોયું ઈફ ઇ ડઝન્ટ કમ યર સેલ ગો ઇમ માય સેલ્ફ વિલ યુ ટોક ટુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ એટલે રાજાએ કીધું કે જોઈએ નહીં આવે તો હું તો ત્યાં જઈ શકીશ તો હવે રાજા ત્યાં જાય છે ત્યાં જઈને શું કરે છે આપણે આવતા લેક્ચરમાં જોશું